श्री स्वामीनारायण गादी ग्रंथ प्रकरण 16 स्वामीनारायण संप्रदाय ना संतो श्री स्वामीनारायण भगवान ना संतो पण केमना जेवाज पूर्ण प्रतापशाली एक एक थी वधे तेवा बोटाद मा श्री व्यापकानंद स्वामी पधार्या अने दहा खाचर ने त्या मेड़ा उपर उतर्या त्या दरबार मा एकदम पोक पड़ी। એનું કારણ દાહ ખાચરની ઘોડી મરી ગઈ હતી। કાઠીઓને ઘોડી પુત્ર કરતા પણ વધારે વાલી। લોકોને રડતા જાણી શ્રી વ્યાપકાનંદ સ્વામી નીચે આવ્યા અને પૂછ્યું કે હમ આયે ઓર તુમ આક્રંદ કરતે હો, યે ક્યા બાત હૈ। ત્યારે એક કાઠીએ કહ્યું કે બાપજી, દરબારની ઘોડી મરી ગઈ તેથી બધા રડે છે। ત્યારે વ્યાપકાનંદ સ્વામી મૃત ઘોડી પાસે આવ્યા, લાકડીના છેડે દાઢી ટેકાવીને જોવા લાગ્યા અને બોલ્યા કે ઇસકા પાંવ હૈ, મુંહ હૈ, પૂંછ હૈ, આંખ હૈ, સબ કુછ હૈ, તો ફિર ઇસમે ક્યા મર ગયા। આ સાંભળી પાસે ઉભેલાઓને થયું કે બાપજીને એ ખબર નથી પડતી કે ઘોડી મરી ગઈ છે। ત્યારે એક કાઠીએ કહ્યું કે બાપજી, ઇસમે સે ફૂંગ નિકલ ગઈ। ત્યારે શ્રી વ્યાપકાનંદ સ્વામી કહે કે યે બાત હૈ ઠીક, એમ કહી પોતાનો હાથ પાછળ હવામાં ફેલાવ્યો અને કોઈ વસ્તુ પકડીને મુઠ્ઠી વાળે તે મુઠ્ઠી વાળી હાથને આગળ લાવી ઘોડીના મોં તરફ હાથ લઈ જઈ મુઠ્ઠી ખોલી નાખી અને ચપટી વગાડી કે તરત જ ઘોડી જીવતી થઈ અને ઊભી થઈ ગઈ। આ જોઈ સર્વે આશ્ચર્ય પામ્યા। તે કહ્યું છે કે એક વ્યાપકાનંદ મુનિ અચરજકારી છે, તે પર મહેર મોટી પ્રભુની અચરજકારી છે, એક મુઈ જીવાળી ઘોડી અચરજકારી છે। ત્યારબાદ શ્રી વ્યાપકાનંદ સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે ગઢડા આવી દર્શન કરવા જ્યાં ગયા ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે વ્યાપકાનંદ સ્વામી, અમે તો ભગવાન થઈ ગયા, બધાને જીવતા કરશો તો માયક જીવોને સમુદ્રમાં હેત છે, એટલે જે કોઈ મરશે તેને જીવતા કરવા તમારી પાસે આવશે તો શું તે બધાને જીવતા કરશો। ત્યારે શ્રી વ્યાપકાનંદ સ્વામીએ કહ્યું કે ઇસ બ્રહ્માંડ મેં કિતને જીવ ઇધર ઉધર ઘૂમતે હૈ, ઇસમે સે કિસી એક કો પકડ કર દેહ મેં ડાલને સે ક્યા ખાક ભગવાન હો ગયા। જો જીવ કો મૂળ માયા સે છુડા કર અપને જૈસા દિવ્ય સાકાર બના કર અપની મૂર્તિ મેં રખ લે વો ભગવાન હૈ, એસે ભગવાન તો આપ એક હી હૈ, દૂસરા કોઈ નહીં। આ પ્રસંગ બતાવી અને સ્વામી બાપા આપણને સમજાવે છે, વ્યાપકાનંદ સ્વામી મૃત ઘોડીને જીવાડીને ભગવાન પાસે આવ્યા ત્યારે ભગવાને સ્વામીને ઠપકો આપ્યો કે સ્વામી, બસ તમે તો ભગવાન થઈ ગયા, આવું બધું જ કરશો તો આ માયાના જીવોને તો માયામાં હેત છે, સંબંધીઓમાં હેત છે, એટલે જે કોઈ મરશે એને જીવતા કરે તમારી પાસે આવશે। આમ કહીને સ્વામિનારાયણ ભગવાન આપણને જણાવે છે કે અમારી રુચિ તો આ કોઈ મરેલાને જીવતા કરવા, કોઈને દીકરા દેવા એવી અમારી રુચિ નથી। અમારી રુચિ તો જીવોના કલ્યાણ કેમ થાય તેવી છે। ગઢડા પ્રથમ પ્રકરણના 8મા અવતરામૃતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે કોઈને દીકરો દેવો કે કોઈને દ્રવ્ય દેવો કે કોઈને મુઆને જીવતો કરવો કે કોઈને મારવો એ તો અમને આવડતો નથી, પણ જીવનું જે રીતે કરીને કલ્યાણ થાય અને જીવને ભગવાનના ધામમાં પહોંચાડવો તે તો અમને આવડે છે। અહીંયા ભગવાન એમ કહે છે કે અમને આવડતું નથી। અને જેતલપુર પ્રકરણના 5મા વટનામતમાં મહારાજ કહે છે કે સર્વે કર્યું અમારું થાય છે, અમે જે ધારીએ તે થાય, અમે એમ ધારીએ અને દીકરો આવો તો તેને દીકરો આવે અને રાજ્ય આવો તો તેને રાજ્ય આવે, આ પડે આટલો વરસાદ અહીં થાવ તો ત્યાં થાય અને રાજ્ય ના આવો તો તેને રાજ્ય ના આવે। આમ ભગવાન કે અમે જેમ ધારીએ તેમ થાય છે, ત્યારે
रहस्यार्थ प्रतिपिका टीका में निडर सिद्धांतवादी ईश्वर चरणदासजी स्वामी बापाए पूछ्यू जे प्रथम प्रकरण आठमा वतनामृत में महाराज एम कहे छे कि अमने दीकरो आपता के मुआने जीवतो करता आवड़तो नथी एम कहो अने जेतलपुर प्रकरण पांचमा वतनामृत में एम कहो कि अमे जेम धारीए तेम थाय छे तो बन्ने परस्पर विरोध आवे छे तो केम समझवो त्यारे तेनो उत्तर आपता बापाश्री कहे छे जे कोई ने दीकरो आपो के मुआने जीवतो करवो ए अमने अने अमारा मुक्तने प्रिय नथी गमतु नथी पण ए काम न करी शकीए एम नथी कयो भगवान तो जे धारे ते करी सके पण भगवान एम धारे एक तो आ जीवो माया में बंधायेला छे अने वळी पाछी माई वस्तु आपीशु तो वधारे बंधाशे तो क्यारे कल्याण ने मार्गे चालशे माटे आवी माईक वस्तु आपवी ए भगवान के अमने रूचतु नथी अने माटे बापाश्रीनी वातो भाग एक वार्ता 204 मां कहे छे ईश्वर बापा ने बापाश्री कहे छे के तमने अमे कल्याण करवानुं आप्युं छे के कल्याण करवामां अमे तमारा भेगा छीए पण आ लोकनी माईक वस्तु आपवामां अमे भळता नथी माईक वस्तु मागे तो कहेवुं जे ए काम अमारुं नथी बापा के अमारे अहीं रामपुरमां धनभाई साक्योगी बा छे एने मारी पासे आवीने एम कीधुं के हुं कोईने दीकरो मागे तो दीकरो आपुं छुं द्रव्य मागे तो द्रव्य आपुं छुं पण मारुं एके वचन खाली गयुं नथी त्यारे बापाश्री कहे छे के धनबा आ तो ब्रह्मानुं काम करो छो एमां शुं मोटुं करी नाख्युं धनबा समजी गया के बापाश्रीनी मरजी तो जीवोना कल्याण करवा ए ज छे पछी एमणे जे पहेला वचन आपता हता वचन मूकी दीधा अने केवल जीवोना मोक्ष करवा उपर तान राख्युं बापाश्री कहे छे के अमारी जोड़ीमां महाराजनी मूर्ति छे माटे दरेकने मूर्ति आपीए छीए माईक वस्तु जे काळी वस्तु ते अमारी जोड़ीमां नथी पण भगवान अमारी जोड़ीमां छे गुरुदेव जीवन प्राण स्वामी बापा पण आपणे कहे छे लो मूर्ति लो मूर्ति लो मूर्ति अमारी पासे तो बापा के मूर्ति छे जे आवे तेने मूर्ति आपीए छीए माटे स्वामीना भगवान व्याकानंद स्वामी ने कहे छे के तमे भगवान थई गया पण भगवान नी रुचि तो हमेशा जीवोना कल्याण करवा एवी ज छे व्याकानंद स्वामी ए भगवान नी आगळ गमत करी के महाराज मैं तो एक आवो रखड़तो जीव हतो एने घोड़ी में नाखी दीधो पण जीव ने मूल माया मथी छोड़ावी आपना जेवा दिव्य साकार बनावी अने आपनी मूर्ति में राखवा ए तो एक आपनुं ज काम छे अने एवा भगवान तो आप एक ज छो बीजा कोई नहीं आम जारे व्याकानंद स्वामीए कह्युं ते सांभळी श्रीजी महाराज राजी थया ते कह्युं छे के स्वामी नारायण भगवान बीजो कोई नहीं एना सर्वोपरि प्रणाम बीजी जोड़ नहीं इति श्री स्वामीनारायण संप्रदायना संतो ए प्रकरण पूरु थयुं।